શાંતિ જાય ત્યાર થઈને હાથમાં સુંદડી લઈ લીધી, આજ આવ્યા ટેકો દેવા આવ્યા, કલ છોઠેરવાનું હાલે ગયા છે અઢી. રામ રામ સીતારામ બધાય, કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો. અઠાણે અઢી વાગે ગયા ને હવે શું છે કે આપણી દુકાનેથી આવ્યા પછી ખાઈ પી અને કમ્પ્લીટ થઈ ગયા ને હવે અમે પ્લાન બનાવ્યો હોય વાડીએ જવાનું, કારણ કે વાડીએ કદી ના જવું જવું કરીએ છે ને અત્યારે લગભગ તલનું કામ ચાલુ છે ને કીધી ને ગયા ને જો થોડું ઘણું કંઈ કામ છે તો બે ચાર કલાક પૂરું તો શાંતિ ટેકો દેવો જાઓ તે શાંતિ જાય ને હું મૂકી આવી પછી કદાચ ઘડીક ખોટી થાય, કારણ કે પાછું શેર હોવાય શેર જ દિવસને આવવાનું ટાણું થઈ જાય એટલે આપણી પાછું ફરજિયાત ઘેર તો આવવું જ જોઈએ, કારણ કે સાવી આપણી પાસે છે. તો શાંતિ પછી લગભગ માની લો ને 6:30 વાગે દૂધ આવે ત્યાંથી, એનું ત્યાં દૂધ ભેગી ત્યાં ભાગી આવી છે, આપણી પાછું તેડવા નહીં જવું પડે. તો જવાનું પ્લાન છે વાડી અને અત્યારે અમારે અહીંયા કામ આવતું તો અધૂરું મૂકી દીધું. જો મસ્ત શાંતિ પારસી કરતી હતી, બે શિયાર જોડુમાં થઈને એકથી બે બાકી રહી ગઈને પેટી હજુ ઉઘાડી રહી ગઈને આ બધા મૂકવાના છે, પછી હવે શાંતિ કાર મૂકે આપણે વાડીએ જવાનું પ્લાન બનાવ્યું, કારણ કે 8:30 થયા ને પછી ત્યાં શું છે 4 વાગે પાછું ભાગી આવું. મને શાંતિ અહીંયા જો તૈયાર થાય છે, માથું ઓરાવવાનું કામકાજ ચાલે. હાલો બધાને સીતારામ. કારણ કે મોડું થઈ ગયું, કારણ હે કે કાલે હું બારગામ ગઈ હતી તો સવારની વહી ગઈ હતી તો હાંજી આવી ને આજે બધું કામ હતું, કામ બધું કરી લીધું, ત્યાં દુકાનેથી આ ભાગી ગયા સુલાનું બધું કરી લીધું, રાંધી લીધું બધું, ત્યાં મોડું થઈ ગયું થોડુંક. હા મિશ્રા થોડીક પાસી કરી આપણે ને લુગણ ફેરા થઈ ગયા તો ને આજ છે અમા તો આ સંસાર ને આપણે રજા છે તો આપણે અટાણે જવાનું છે, મારા નણંદ વાળી જાય હું ઘડી આટો મારે બી એ તલ ને ઉપાડે તો કીધું ના કહે કે આવો આવો અમે નીકળાય તો નહીં બધરાર વાળી નહીં કરીએ એવું હે અટાણે અટાણે જવું આ પાસીના લુગણા હે તમને દેખાડા પડ્યા પાસી અડધુરી મેલે ને જા આવે ને થોડીક પાસી હે તો આપણે પૂરી કરીશું. દિવ્યેશભાઈ તો ભણવા ગયા એટલે આવી હાડા શિયારી મોડે મોડે આવી પણ એ વાંચતા હું તને જવા તૈયારી કરે તારે આવું હોય બીજું કામ ના આપડે ભાગવા માંડે હાલો બીજું કામ હોય તો તારે હાલે ને જવું હોય જો આપણે કાં ના પડીએ આપણે તો મૂકવા જવું પડી કે હું હાલે ને હોય જાય તો મને ભાગવા તડકાને ખબર પડે કે જો હાલે ને કઈ ભોગાય તડકાનું કે આપણે કઈ કામ ન કર્યા હોય કોઈ દે કામ કરવા ન તો આ તડકાનું ઓટાણે હાલે ને જવું હોય એટલે આ તો ખબર પડે પાણી વિના પાણી હી હું ભેરો ભેરી જાય ને તોય ન ભૂગે એકદમ ન ગણી ખાખરિયા બાપા ન લીગો ખબર રહે ઓલું રો છે રૂપારે ગરમી ને રો પીએ પાણી કરી ઉપાડ્યો સીધો જોયો ને હમણાં કહેતી હતી કે હું હાલે વહી જાય પાણી ને હિંહો ભરી જાય આ પાણી ને હિંહો પૂગે મોટરસાઇકલ માં બેઠા બેઠા અહીંયા આવીને કરી ગયો ભરી લીધો હિંહો ભરે નથી પૂછતો નો પૂગાય વાત કરવી હે લઈ ખાઈને પાઈ ગયા ને ચાર બહુ હતી ને એટલે ત્રહિતા લાગવાની જોતી ખબર તો પછી ચાલો તો અહીંયા મસ્ત મજાનું વાડીમાં તલનું કામ હાલે શાંતિ આવી તલમાં ટેકો દેવા ખબર કેવો ટેકો આપે ને કેટલી ઘડી આપે જોઈએ છે આ પૂગે તો આવ્યા આપડે તાણું રહીએ તો ઘડીક વિડીયો ઉતારી લઈએ નહીં તો આપણી પાછું દુકાન નું તાણું થઈ જાય. તો અહીંયા આમાં તલનું કામ ચાલુ છે, અહીંયા થોડાક ઓઘા કરી દીધા ને હું ઓલા હુકાઈ ગયા લાગે ઠઠેરવાનું કામ ચાલુ છે. જો ત્યાં માણસો હમણાં શાંતિ ના જઈને ઠઠેરવાની છે, હાલો તો શાંતિ જાય ત્યાર થઈને હાથમાં સુંદડી લઈ લીધી ના જઈને બંધ લેવી લાગે.
આજ આવી ટેકો દેવા આવી આ બાજુ મસ્ત ગધબ ઉભી ઓલું ખેતર તો ખાલી છે એ વા ઓલા ખેતર માં કામ ચાલુ છે ભાઈ આપણી ઓલી વાડીમાં એ વાંધ છે ચલ છોઠેરવાનું હાલે હાલો તો શાંતિ કાયમી લાગે ગઈ છે તો આવડી છે તો નહીં કે જોઈ લો તલ છોઠેરવાનું કામ આ રીતે કે ગાલે એટલે આ બધું કુસો કુસો છે આમાં દેખાતા ને પાછા આને પાછા સા શું કહેવાય સાણે સારે ને એવું ચોખા કરવામાં આવી છે તાર તલ આ ઠઠેર આવી ગયું છે આ ઠઠેરવાના છે નવી ભારી આવી આપણે ઠલવાણી આનું ઠઠેરવાનું છે વાંચી હારે પીડા એ હારે ના નાખે ને ઠઠેરવા આ ઠઠેર આવી ગયું છે એને આ રીતના સાઈડમાં મૂકી દીધા નોલા બધા છે બાકી છે અંતિત નાના ઠઠેર ને મારે ને ઠઠેરવાના બોલો આ કેવા કામ ના હે મારા હાટુ લેતો આવ્યો બડી કોલ ચાલો શરૂઆત કરે ઠઠેરવાની શાંતિ હેઠેર માં રાખી દે ને કે પછી ઉડે જાય પવન ને આવી ભારી રો ચલો ભાઈ ઠઠેરા રા કઈ હાથમાં પકડે ને ઠીક 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 કરવું કાલે કરતા એને ખબર હોય હાલો તો આંતા ઓઘલા હારવાનું ઠઠેરવાનું કામ ચાલુ છે આપણે જઈએ માલતીભાઈને વાંસે જરાક આપણે ઈકોર ઘૂમરો મારતા આવીએ છીએ ત્યાં ગીવાનું કામ કાજ હાલે કે બહુ પૂરા વારે ચાલો ત્યાં જઈએ આપણે એવું આમાં તો ઓલરેડી સાહ કરી દીધા ખેતરમાં ના ધૂળ ભરી આમાં જુઓ તમને દેખાતી સાહ જઈમાં સાહમાં ધૂળ ભરેલી છે એમાં ધૂળનો ઢીકલો પીર્યો નથી ભરે ટ્રેક્ટરથી આમાં નાખી આમાં કપાસ વાવવાના હે એવી વાત થતી હતી ચાલો આપણી પૂગું આવ્યા ઢુગડા એવું ચાલો તો પૂગી ગયા અહીંયા ચા પાણીનો પ્રોગ્રામ હાલે આપણે ચા પીએ ને આવ્યા સાવા તમે પીએ લ્યો અમે તો પીએ ને આવ્યા કાંઈ ભરતા ભરતે મને વાંચ પીવરાવી દીધો હા તમારે આમાં કાવા કામ હાલે પૂરા વારો ચલને પૂરા વારે જબરજસ્ત કામ કાજ તમારું કામ ખૂટે જ નહીં આવું જ્યારે આવીએ ત્યારે કંઈક ને કંઈક કરતા જ હોય આ રીતના પૂરા વરવાનું કામ છે હજે આ હું કહે પછી પાછા ભેગા કરીને ઠઠેરવાના એવું છે ને આવું કંઈક છે ભાઈ મસ્ત મજાનો લીમડો છે આથી હીરો સારો છે ને પવન સારો આવે મળશે રાણાઓમાં તો ગરમી છે અરે તમારે તો લેજું છૂટે આવો તમારા તો નાતા આવો ગરમી ગરમી ને ગરમી અરે હા નિંદર આવે છે કઈ બધા આ ટ્રેક્ટરમાં તું ધૂળ ભરે ને હારતો હતો ઓલા શાહ આગળ હું દેખાડતો હતો ને એ શાહમાં આ ટ્રેક્ટર ધૂળ ભરે ને આ ભાઈ અમારે છે ને સવારનું એ કામ કરતો હતો આ ભાઈનું પૂરા ભરવાનું કામ હાલે ને વાં ઠઠેરવાનું કામ હાલે કેટલા ત્રણ ત્રણ શેર શેર કામ નોક નોક હાલે
પાણી પીએ ને માલદીભાઈને વીએ ગયા એના ગામમાં પૂરા વારવા. અહીંયા છોકરા જુઓ સાંજે બેન હવા ખાઈ છે, મજા કરે, ચા પાણી પીએ લીધા, ભરવા મારો ઓખા ભરવા એટલે પૂરા ભરવા મરી ગયા, પેપરમાં ભરીને હારવાના હયા બધાને. એટલે એનું કામ કરે ઓલા વાવ્યા ગયા એને ગમે. છોકરા અહીં બેઠા એમપી ના છે, એમપી ના ને બધા એમપી એમપી ના છે મજૂર છે ને, અહીંયા રહીએ ને કામ કરે. ચાલો પૂણા શહેર જેવું થઈ ગયું ને, આપણે હવે લગભગ ભગવાન ત્યારે યુઝ કરવું એની હોય. અહીંયા મસ્ત મજાની ગુંદી છે જો, ગુંદી ને લીમડો બે, એક લીમડો આ છે, સાયમ કંઈ ન ઘટે ને વાયુ છે, વાયુ છે જબરજસ્ત. ચાલો આ કંઈક વાડીનો નજારો, પોતપોતાના કામમાં બધા લાગ્યા. આપણે હવે પૂણા શિયાર જેવું થઈ ગયું, હમણાં ના પૂછ્યો ને દાદા શું છે કે હવા શિયાર થઈ જશે, દિવસ નહીં આવવાનું ટાણું થઈ જશે, સાવી આપણા પાસે છે, આપણે એવું લગભગ ભાગવાનું છે. હવે અહીંયા ખોટી થવા પૂરતું છે ને, શાંતિ હજી દૂધ વાળા ભેગી પાછી ભાગી આવી છે. ચાલો ચાલો જઈએ ધીરે ધીરે, એકાદી શક્કરવા મારતા જઈએ પછી ગાઉં, ભાગવાન તૈયારીઓ કરવાની છે આપણે, પછી મોડું થઈ જાય. પવન બહુ છે અહીંયા, મસ્ત મજાની હવા આવે છે જબરજસ્ત, ગામમાં તો ગામ છે જબરજસ્ત ગરમી થાય, ત્યાં ક્યાંય છે હવા બહુ ઓછી આવે, બાકી વાડીઓમાં મજા પવન ને જબરજસ્ત. સારું વાહલો આપણે ભૂગવા આવ્યા, જો અહીંયા તો ઠેરવાનું કામકાજ ચાલુ છે. નંદી આવ્યો સાંજે, વે બદલ્યો જોઈ લો, બિસ્કટ ફેરી લીધો, તડકો લાગતો હતો કામ ને, હાથ દુખતો કેટલી વારમાં ન ખબર પડે, બે દી રોકા ને તો ખબર પડી જાય, આખા ઠઠેરે તો ખબર પડે. આટે દેખાતા નહીં હોય, ઝીણા થઈ રહ્યા ને ઠઠેરે, આમાંથી નીકળ્યા જબરજસ્ત. ચાલો તો 3:55 થઈ ગઈ ને, 5 મિનિટની 4માં વાર છે, આપણી ગાડી કમ્પ્લીટ પડી ને આપણી ઘેર ભાગી આવ્યા. ત્યાં તો પોત પોતાનું કામ હાલે છે, કામ જ કામ, ધબા ધબી, એક ઓલો કરે ને એક ઓલું કરે ને, ઓહો કંઈ ઘટે જ નહીં એટલું કામ. ચાલો આપણે જવાનું છે એવું દુકાને, ફટાફટ જઈએ, કારણ કે દિવ્યસી આગળ આવી જશે, તેની પાછી સાવી દેવાની છે, સાવી આપણા પાસે છે. ચાલો હવે નીકળીએ ફટાફટ, હવે પછી નહીં રહેતી પાછો ચાલુ કરી. ચાલો 4:05 થઈ, આપણી દુકાને પૂગે ગયા કમ્પ્લીટ, બારોબાર ઊભા, કારણ કે દિવ્યસને બસ આગળ દેખાય ને, તો સાવી ના દેવીએ તો ઘેર દેવા ધક્કો ને, બસ અહીંયા ઉપક્યા નહીં એટલે એ ઉતરે ને, તો ઘેરથી પાછો એને લેવા ધક્કો તો કીમાં આવી છે એટલે એ પ્રશ્ન છે. જોઈએ હવે, જો બસનો મેળ આવે ને તો અહીંથી જાઉં ચોકડીએ તો સાવી દઈ આવું. ચાલો તો ફાઇનલી વાગી ગયા છે 9:50 જેવું થયું ને, આપણે ઘેર આવ્યા ને તો મસ્ત મજાની સુગંધ આવી, ઝકાશ એકદમ તાકાતવારી, અને કારે ઉનારે કંટોળા ગયે ને તોય કહેવાય, એવી વસ્તુ શાંતિ બનાવે હટાણે. એટલે તમારે અમારો વિડીયો લાસ્ટ સુધી જોજો એટલે તમને ખબર પડે જાય, વસ્તુ બનાવે એ કામ છે એ તો તમને આપણે કહીએ. અમે મિત્રો અડદિયા બનાવ્યા, કારે ઉનારે ઘંટો લાણી કેવાય, અટાણે કોઈ ન બનાવે અડદિયા, શાંતિ આ અડદિયા બનાવ્યા. લગભગ કોઈ ન બનાવે, અમે ઉનાળામાં બનાવ્યા, તારે ખાવા તો ખાવા તો હોય ને, એટલે જબરજસ્ત પ્રોગ્રામ. અને તલમાં કેવી મજા આવે, ચાલો તો આજે તો આપણે અડદિયા ને સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં, જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.